ભટકતા પિતૃઓને મોક્ષ આપવા માટે જરૂર કરો ઇન્દિરા એકાદશીનું વ્રત. સાત પેઢીના પિતૃઓ તરી જશે. જો તમે તમારા પિતૃઓને મોક્ષ આપવા ઈચ્છો છો તો ઇન્દિરા એકાદશીનું વ્રત જરૂર કરો. હિન્દુ ધર્મમાં આ એકાદશીને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ વ્રતના પ્રભાવથી પિતૃઓને તમામ કષ્ટથી મુક્તિ મળે છે. દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાનું વિધાન છે. આ એકાદશીની ખાસ વાત એ છે કે તે પિતૃપક્ષમાં આવે છે, જેના કારણે તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. આ વર્ષે ઇન્દિરા એકાદશી વ્રત 10 ઓક્ટોમ્બરે રાખવામાં આવશે. કહેવામાં આવે છે કે વિધિ વિધાન સાથે આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને યમલોકની યાતનાનો સામનો નથી કરવો પડતો, સાથે જ વ્રત કરનારને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્ત્વ. માન્યતાઓ અનુસાર જો કોઈ પૂર્વજ જાણતા અજાણતા થયેલા પોતાના કર્મોના કારણે યમરાજની પાસે પોતાના કર્મોનો દંડ ભોગવી રહ્યા છે તો ઇન્દિરા એકાદશી પર વિધિપૂર્વક વ્રત કરીને તેના પુણ્યને તેના નામે દાન કરવામાં આવે તો તેના તમામ કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે. તેવામાં આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને વેદ સમાન જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેને નિરંતર ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. પરિણામે એકાદશી પર જેના પિતૃઓના સ્વર્ગવાસની તિથિ છે તેમણે આ દિવસે પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ વગેરે કાર્ય કરીને લાભ જરૂર ઉઠાવવો જોઈએ. ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની 7 પેઢીના પિતૃઓ તરી જાય છે. ઇન્દિરા એકાદશી વ્રત કથા. સતયુગમાં મહિષ્મતી નગરમાં ઇન્દ્રસેન નામના એક પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે ધન સમૃદ્ધિ, પુત્ર પૌત્ર વગેરે તમામ પ્રકારના સુખ હતા. એક દિવસ ભ્રમણ કરતા મહર્ષિ નાગર તેમના દરબારમાં પહોંચ્યા અને જણાવ્યું કે એક દિવસ તે યમલોક ગયા હતા, જ્યાં તેમના પિતા પણ મળ્યા. પૂછવા પર જણાવ્યું કે એકવાર તેમનાથી એકાદશીનું વ્રત ભંગ થઈ ગયું હતું, જેના કારણે તેમને હજુ સુધી મુક્તિ નથી મળી અને તેના કારણે તે યમલોકમાં છે. આ સાંભળીને ઇન્દ્રસેન ખૂબ જ દુઃખી થયા અને તેમણે નારદ મુનિને પોતાના પિતાની મુક્તિ વિશે પૂછ્યું. તેના પર નારદજીએ જણાવ્યું કે પિતૃઓને મુક્તિ આપવા માટે આસો કૃષ્ણ એકાદશીએ વ્રત કરવું જોઈએ. આવું કરવાથી તમારા પિતાને તમામ દોષમાંથી મુક્તિ મળી જશે. તે બાદ રાજાએ આસો માસ આવતા કૃષ્ણ પક્ષની એકાદશીએ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કર્યું. રાજાએ પિતૃઓનું શ્રાદ્ધ કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાથે જ દાન દક્ષિણા આપી.
જેના પરિણામે તેમના પિતાને મોક્ષની પ્રાપ્તિ થઈ અને રાજા ચંદ્રસેનને પણ મૃત્યુ બાદ વૈકુંઠધામ પ્રાપ્ત થયું। અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો।